જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે બાળકો? બધા મજામાં? ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો બાળકો આગળ વધી, ચેપ્ટર નંબર બીજાને આગળ વધારી. તો બાળકો, પારિમાણિક સૂત્રની ચર્ચા પૂરી. લંબાઈનું માપન એ પૂરું, દળનું માપન એ આપણે બાળકો પૂરું થઈ ગયું, સમયનું માપન એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું. હવે આ પાઠની અંદર બાળકો બે ટોપિક બાકી. એક, ત્રુટિ એટલે શું, અને બીજું, સાર્થક અંકો એટલે શું. તો આજથી આપણે બાળકો ત્રુટિ વિશેની માહિતી મેળવીએ. તો ત્રુટિ એટલે શું, અને આ જે ત્રુટિના દાખલા છે બાળકો, એ નીટ અને જીમાં ખાસ મહત્વના છે. તો આજના લેક્ચરની અંદર આપણે ત્રુટિની સમજૂતી મેળવીએ. ત્રુટિ એટલે શું થાય? ક્ષતિ, ભૂલ. તો આ ત્રુટિ વિશે સમજી એ પહેલાં બાળકો આજના લેક્ચરમાં આપણે બે શબ્દ સમજવા છે, ચોકસાઈ એટલે શું અને સચોટતા એટલે શું. આ બે શબ્દ આપણે પહેલાં સમજી લઈ, ચોકસાઈ અને સચોટતા, ત્યારબાદ આપણે ત્રુટિ વિશે આગળ અભ્યાસ કરશું. તો ચોકસાઈ અને સચોટતા આ બે શબ્દ વચ્ચેનો ફેર શું એ આપણે એ જોવો હોય પહેલાં. તો પ્રશ્ન આ રીતે છે બાળકો, માપનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં રહેલી ત્રુટિની સમજૂતી આપ. તો આપણે શરૂઆતમાં આ બે શબ્દ સમજવા બાળકો, સચોટતા એટલે શું અને ચોકસાઈ એટલે શું. તો સૌ પ્રથમ આ બેની પહેલાં વ્યાખ્યા આપણે જોઈ લઈ, સચોટતા કોને કહેવાય અને ચોકસાઈ કોને કહેવાય. વ્યાખ્યા યાદ રાખવાની ટ્રાય કરવી, બરાબર, પણ વ્યાખ્યા ના આવડે આપણે યાદ રહીએ, ગોખવાની વાત નથી. આપણે આજે બાળકો ભણી ચેપ્ટર નંબર બીજું, તો આપણે પહેલાંય વાત થઈ આનો ઉપયોગ બારમાં આવશે. તો પહેલાં તમને આ બે શબ્દ વચ્ચેનો ખ્યાલ, ભેદ સમજાઈ જવો જોઈએ, બરાબર. ઓકે, તો સૌ પ્રથમ આપણે ચોકસાઈ એટલે શું? તો કે કોઈ રાશિના માપનનું મૂલ્ય, કોઈ પણ રાશિ એટલે કે ભૌતિક રાશિ, આપણે જે વેગ પ્રવેગ બળ આ બધી ભણ્યા એ, કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને કહેવામાં આવે ચોકસાઈ. હમણાં હું એનું ઉદાહરણ બાળકો અહીંયા આપું જ છું. તો અત્યારે વ્યાખ્યા યાદ રાખો, કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને શું કહેવામાં આવે? ચોકસાઈ. અને બીજો શબ્દ એ કે આ માપન આપણે જે કરીએ બાળકો, એ કેટલા વિભેદન, વિભેદનનું બીજો શબ્દ અથવા સીમા સુધી કરવામાં આવ્યું તેને શું કહેવામાં આવે? સચોટતા. તો આમ અત્યારે આપણે બે વ્યાખ્યા બોલ્યા, એના આધારે કાંઈ ખબર નહીં પડે ચોકસાઈ એટલે શું, સચોટતા એટલે શું. પણ એક ઉદાહરણ મેં અહીંયા આપ્યું છે, આ ઉદાહરણ પૂરું થાય પછી આ બે વ્યાખ્યા તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ સમજો, તમારી પાસે કોઈ પણ એક ડિજિટલ ઘડિયાળ છે. કોઈ એક તમારી પાસે કેવી ઘડિયાળ છે? ડિજિટલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ છે. હવે એ ડિજિટલ જે ઘડિયાળ છે ને તમારી પાસે, એમાં કલાક કંઈ બતાવે, મિનિટ મિનિટ કાંટોય આવેલો હોય, અને બાળકો એની અંદર સેકન્ડ કાંટોય આવેલો હોય. ધારો કે હું બાળકો એમ કહું તમને, એ તમારી પાસે જે ડિજિટલ ઘડિયાળ છે ને એમાં અત્યારે આટલા વાગ્યા, કેટલા? તો કે 10 કલાક થઈએ, 11 મિનિટ થઈએ અને 12 સેકન્ડ થઈએ. તમે ગમે એ લખી લાગો, હું તમને એક્ઝામ્પલ આપું. 10 કલાક, 11 મિનિટ અને 12 સેકન્ડ, એને મેં આ સ્વરૂપે દર્શાવ્યું. તમારી જે ડિજિટલ ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા? 10 વાગ્યા છે, 11 મિનિટ થઈ અને 12 શું દર્શાવે? સેકન્ડ. એમ એટલે સવારના આટલા વાગ્યા. તો આ ઘડિયાળનું લઘુત્તમ માપ કેટલું? હવે તમને ખ્યાલ આવે લઘુત્તમ એટલે શું? તો કે આ ડિજિટલ ઘડિયાળ છે એની મદદથી તમે નાનામાં નાનું માપન કેટલું કરી શકો? તો કે સેકન્ડ સુધીનું. સેકન્ડ કરતાં નાનું માપન કરી શકાતું નથી. એટલે ખ્યાલ આવ્યો લઘુત્તમ માપ એટલે શું? કોઈ પણ વસ્તુ હોય એનું નાનામાં નાનું મૂલ્ય આપણે માપવું હોય તો એ જે વસ્તુ દર્શાવે એમાં જે નાનામાં નાની વસ્તુ આવે ને એને કહેવામાં આવે લઘુત્તમ માપ. તો આ ડિજિટલ ઘડિયાળનું લઘુત્તમ માપ 1 સેકન્ડ છે. એટલે કે સમયના આ માપનમાં સચોટતા વધુ. કેના આધારે કહી? તો હમણાં એક નીચે બીજું ઉદાહરણ આપું, એના આધારે એમ કહું કે અહીંયા સચોટતા વધુ હોય. જોઈજો, કેમ કે આની મદદથી તમે સેકન્ડ સુધીનું માપન કરી શકો. કેની મદદથી? તો કે ડિજિટલ ઘડિયાળ. કેમ સમજો?
ધારો કે તમારી પાસે ડિજિટલ ઘડિયાળ છે, તમારા પપ્પા અથવા તમારા દાદા પાસે કોઈ એક એવી ઘડિયાળ છે, એમાં કલાક કાંટો અને મિનિટ કાંટો જ છે, સેકન્ડ કાંટો નથી. એટલે મેં અહીંયા આવું દેખ્યું, અત્યારે કેટલા વાગ્યા તો કે 10:11. એ એવી ઘડિયાળ છે એમાં સેકન્ડ કાંટો નથી. તો હવે તમે કયો જોયો, આ દાદાની ઘડિયાળ છે એનું લઘુત્તમ માપ કેટલું મળશે? 1 મિનિટ. 1 મિનિટ જ મળશે, સેકન્ડ કાંટો તેમાં છે ને, એટલે કેટલા કેટલી સેકન્ડ એ તમે માપન કરી શકશો નહીં. તો એનું લઘુત્તમ માપ કેટલું થાય? 1 મિનિટ. આથી એના માપનમાં સચોટતા કેવી જોવા મળશે? ઓછી. હવે ખ્યાલ આવે, અહીંયા સચોટતા વધુ, અહીંયા સચોટતા ઓછી. સિમ્પલ વસ્તુ છે ને બાળકો, ખ્યાલ આવે? તમારી પાસે એક ડિજિટલ ઘડિયાળ છે, એમાં આટલા વાગ્યા એમ કીધું. આ ડિજિટલ ઘડિયાળ છે, આનું લઘુત્તમ માપ કેટલું હોય તો કે આ કલાક દર્શાવે, આ મિનિટ દર્શાવે, ના સેકન્ડ દર્શાવે. તો લઘુત્તમ માપ કેમાં મળશે? તો કે સેકન્ડમાં. એટલે સચોટતા વધુ કેની સાપેક્ષે? તો કે દાદાના ઘડિયાળની સાપેક્ષે. તમારા દાદાની ઘડિયાળ એમાં કલાક કાંટો હોય, ના મિનિટ કાંટો હોય, એમાં સેકન્ડ નથી, સેકન્ડ કાંટો. તો આની સચોટતા કેવી હશે? ઓછી. કેની સાપેક્ષે? તો કે ડિજિટલ ઘડિયાળની સાપેક્ષે. હું જે બોલું એ ખબર પડે? હા કે ના? સચોટતા એટલે શું? પહેલાં એ શબ્દ આપણે સમજીએ. અત્યાર સુધી સચોટતા વિશેની માહિતી હતી. તો સચોટતા એટલે શું થયું? તો કે આ માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું તેને સચોટતા કહેવાય. ડિજિટલ ઘડિયાળનું વિભેદન સીમા સેકન્ડ કાંટો હોય, અને દાદાની જે ઘડિયાળ છે એની વિભેદન એટલે કે સીમા કેટલી? એ મિનિટે. તો સેકન્ડ ચોકસે આપણે સેકન્ડ એની અંદર લઘુ આ સેકન્ડ કાંટો જે આની અંદર મળશે એની મદદ સચોટતા વધુ હોય છે. આમાં સચોટતા કેવી હશે? ઓછી. હવે આના ઘડિયાટે સમજો બાળકો, આને આ ઘડિયાટે હવે શું કે જોઈજો. પરંતુ ડિજિટલ ઘડિયાળ ધીમી ચાલતી હોય, ધારો કે ડિજિટલ ઘડિયાટે એમાં સેલ ઓછો હાલે, ડીમ થઈ ગયો હોય, ડિજિટલ ઘડિયાળ ધીમી હાલે. દાદાની ઘડિયાળ ભલે મેં સેકન્ડ કાંટો નથી પણ ટાઈમે જ હાલે, તો આવું બોલી શકાય? શું? તો કે દાદાની ઘડિયાળે ચોકસાઈપૂર્વક વધુ ચોકસાઈવાળું દર્શાવે રીડિંગ, અને તમારી જે ડિજિટલ ઘડિયાળ છે એની ચોકસાઈ કેવી કહેવાય? ઓછી. ડિજિટલ ઘડિયાળ ધીમી ચાલતી હોય અને દાદાની ઘડિયાળ સમયસર ચાલતી હોય તો ડિજિટલ ઘડિયાળથી માપેલ સમયમાં ચોકસાઈ ઓછી હશે અને દાદાની ઘડિયાળની વધુ ચોકસાઈ બનશે. ખ્યાલ આવે આ બે વચ્ચેનો શબ્દ? ચોકસાઈ કોને કહેવાય, સચોટતા કોને કહેવાય? તમને ગમે એ વસ્તુ આપે, સચોટતા કે નહીં, હું બે વસ્તુ આપું, હાલો વિચારજો તમારી રીતે. હો, લંબાઈનું માપન બાળકો આપણે ભણ્યા, એમાં યાદ કરવો જોઈએ આપણે બે વસ્તુ. આમ જોવા જઈએ તો ઘણી બધી એમાં જોઈતી, પણ એમાં તમે નામ સાંભળેલું વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજનું બીજું નામ હતું સ્ફેરોમીટર. હું તમને સિમ્પલ આવો બધાને પ્રશ્ન પૂછું, વિચારીને જવાબ દઈ છું. વર્નિયર કેલિપર્સની સચોટતા વધુ હશે કે સ્ક્રૂ મીટરની સચોટતા વધુ હશે? તમને એમણે અનુમાન કરવો જોઈએ, બધાને ખ્યાલ આવે. હા બેટા, તું કે જોઈ, વર્નિયર કેલિપર્સની સચોટતા વધુ હશે કે સ્ક્રૂ ગેજની સચોટતા વધુ હશે? કારણ સહિત આપ. સરસ, વેરી ગુડ. એ ભાઈએ કીધું એ બરોબર છે, એ કે સ્ક્રૂ ગેજની સચોટતા વધુ હશે. શું કામ? એનું કારણ શું? એ હું આપું તમને, સમજો. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ યાદ કરો આપણે ભણ્યા તાટલી હતી 10^-4 મીટર, અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ આટલી હતી યાદ કરો 10^-5 મીટર. હા કે ના? ટપા પડે. તો સ્ક્રૂ ગેજ હે આના કરતાં, જો આનું મૂલ્ય એટલે શું થાય, 10^-4 એટલે આવું થાય 0.0001 આવું થયું, અને આનો મતલબ શું થાય બાળકો? તો કે 0.00001. તમે જો આનું લઘુત્તમ માપશક્તિ જો, નાની જો, તમે નાનામાં નાનું માપન એને સ્ક્રૂ ગેજની મદદથી કરી શકશો. કેની સાપેક્ષે? વર્નિયર કેલિપર્સની સાપેક્ષે. ખબર પડે? આપણે અહીંયા ઘડિયાળનું ઉદાહરણ આપ્યું, એમાં આ તમે આપી શકો. હા કે ના? એટલે આ એક કીધું ભૌતિક રાશિના માપનમાં વધુ, ભૌતિક રાશિનું આપણે બાળકો માપન કરવું હોય તો શું હોવી જોઈએ? વધુ ને વધુ ચોકસાઈ હોવી જોઈએ, અને વધુમાં વધુ શું હોવી જોઈએ? સચોટતા. ટપા પડે બધાને? હા કે ના? સિમ્પલ વસ્તુ જ છે, ઉદાહરણ મગજમાં બેસી જવું જોઈએ. સચોટતા સાધનની લઘુત્તમ માપશક્તિ ઉપર આધાર રાખે.
આપણે વાત કરીએ ને લઘુત્તમ માપશક્તિ, સચોટતા એ લઘુત્તમ માપશક્તિ ઉપર આધાર, જેની લઘુત્તમ માપશક્તિ કેવી હોય, ઓછી. આપણે અહીંયા જોયું હમણાં કે સ્ક્રૂ ગેજ છે એની લઘુત્તમ માપશક્તિ કેટલી, આટલી જો 0.00001. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ કેટલી, 0.0001. હા કે ના ફાવે? જો એટલા અહીં ઉદાહરણ આપ્યું, વર્નિયર કેલિપર્સ કરતાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી માપેલ ગોળાની ત્રિજ્યાના માપનમાં સચોટતા વધુ હશે. તમને કોઈ પણ ગોળો આપી દઈએ એની ત્રિજ્યા માપવી હોય ગોળાની, તો એ વર્નિયર કેલિપર્સથી તમે માપો ને એના કરતાં સ્ક્રૂ ગેજથી માપશો તમે, તો એની સચોટતા કેવી હશે, વધુ. ખ્યાલ આવે બધાને? તો આ બે શબ્દ ખ્યાલ હોવા જોઈએ. બીજું કે ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિનું મૂલ્ય પ્રાયોગિક રીતે, ચોકસાઈપૂર્વક માપવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આપણે ચોકસાઈપૂર્વક માપવું હોય તો અમુક એના નિયમો હોય એ ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું, પ્રયોગકર્તાની કુશળતા. જે વ્યક્તિ પ્રયોગ કરે એ કેવી રીતે કરે એ ખાસ મહત્વની વસ્તુ હોય. બીજું, પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ. આપણે હમણાં જ ભણી ત્રુટિ, એમાં જોશી કે અલગ એક ને એક વસ્તુનો પ્રયોગ હોય અલગ અલગ રીતે થતો હશે, તો કઈ રીતે તમે પ્રયોગ કરો એ આધાર રાખે. ત્રીજું, પ્રયોગના સાધનની ગુણવત્તા. તમે જે પ્રયોગમાં ઉપયોગમાં લીધેલા સાધન એ કેવી ગુણવત્તા ધરાવે, ઓછી ગુણવત્તા ધરાવે કે વધુ ગુણવત્તા ધરાવે, એ ખાસ મહત્વનો પરિબળ. અને ચોથું, પ્રયોગના પરિણામ ઉપર અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળો. તમે જ્યાં પ્રયોગ કરો અહીંયા વાતાવરણ કેવું છે, અહીંયાનું તાપમાન એટમોસ્ફિયર કેવું છે, એ ખાસ બાબત પ્રયોગ કરતા હોય ત્યારે આધાર રાખે. તો આ જે વસ્તુ હોય હમણાં આપણે ત્રુટિની અંદર ચર્ચા કરશી. ઓકે બાળકો, તો મારો કહેવાનો મતલબ તમને એટલો જ છે, ચોકસાઈ એટલે શું, સચોટતા એટલે શું, આ મેં બધું ભણાવ્યું અને બે લીટીમાં તમે તમારી રીતે યાદ રાખી શકો. શું, છેલ્લી વાર એકવાર બોલું, વ્યાખ્યા પછી યાદ રાખવાની લખીને બે વાર ટ્રાય કરજો. પણ આપણે ખરેખર સમજતા હોય તો તમને કન્સેપ્ટ ખ્યાલ આવી જાવો જોઈએ કે આ મુદ્દો હે એ આપણે આ સમજાવે છે. તો શું, તો કે ચોકસાઈ એટલે શું, સચોટતા એટલે શું? તો કે તમારી પાસે બે ઘડિયાટે, એક ડિજિટલ ઘડિયાટે અને એક દાદાની ઘડિયાટે. ડિજિટલ ઘડિયાટે એ સેકન્ડ કાંટો ધરાવે, દાદાની ઘડિયાટે એ સેકન્ડ કાંટો ધરાવતી નથી. તો એનો મતલબ એવો કે તમારી ડિજિટલ ઘડિયાટની સચોટતા વધુ હોય છે. શું કામ? તો કે સેકન્ડ કાંટા સુધીનું માપન કરી શકે. અને દાદાની ઘડિયાટની લઘુત્તમ માપશક્તિ કેટલી, એ મિનિટ કાંટો. એટલે આની સાપેક્ષે દાદાની ઘડિયાટની સચોટતા કેવી થઈ, ઓછી. ટપા પડે? પણ આ ડિજિટલ ઘડિયાટે ને ટાઈમે હાલતી નથી, હું જે બોલું સમજો. અને દાદાની ઘડિયાટમાં ભલે સેકન્ડ કાંટો નથી પણ ટાઈમ પરફેક્ટ બતાવે. તો આવું બોલી શકે? શું? તો કે દાદાની ઘડિયાટની ચોકસાઈ વધુ હોય છે. કેની સાપેક્ષે? તો કે ડિજિટલ ઘડિયાટની સાપેક્ષે. તમારે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવું હોય તો શું હોવું જોઈએ? તો કે ચોકસાઈ વધુ હોવી જોઈએ અને સચોટતાઈ કેવી હોવી જોઈએ, વધુ. તો તમે કોઈ પણ ભૌતિક રાશિની અંદર તમે ચોકસાઈપૂર્વક માપન કરી શકે, વ્યવસ્થિત રીતે પરફેક્ટ રીડિંગ તમને મળે. ઓકે બાળકો, સારું. તો માપનની સચોટતા કોને કહેવાય અને ચોકસાઈ કોને કહેવાય, આ બે વસ્તુનો ખ્યાલ આવ્યો બધાને? પાકું, ડન? ઓકે, ત્યારબાદ આપણે માપનમાં રહેલી ત્રુટિ વિશે ભણવું. તો પહેલો પ્રશ્ન જ બાળકો આપણે બધાને એવો થાય, ત્રુટિ એટલે શું? તો કે માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહેવામાં આવે. અચોકસાઈને અથવા માપનમાં રહેલી ભૂલને શું કહેવામાં આવે? ત્રુટિ. તમે કોઈ પણ વસ્તુનું માપન કરો એમાં છતી રહી જાય, ભૂલ રહી જાય, અચોકસાઈ હોય, એને શું કહેવામાં આવે? ત્રુટિ. ત્રુટિ હે ને બાળકો, એ બે પ્રકારની હોય, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. ફરીથી બોલું, ત્રુટિના કેટલા પ્રકાર બાળકો? બે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ હોય ને બાળકો, એ ફક્ત એક જ પ્રકારની હોય, કા ધન મળશે કા કેવી મળશે, ઋણ. હજી એક વાર બોલું, વ્યવસ્થિત ત્રુટિ કેવી મળશે, કા ધન અથવા ઋણ, બંને એક સાથે ક્યારેય જોવા મળશે નહીં. ખબર પડે બધાને? અને અવ્યવસ્થિત ત્રુટિ કેવી હોય, તો કે બંને જોવા મળે, ધને જોવા મળશે અને ઋણે જોવા મળે. તો વ્યવસ્થિત ત્રુટિ એના બાળકો ત્રણ પ્રકારે, સાધનની ત્રુટિ,
વ્યક્તિગત ત્રુટિ અને ત્રીજો પ્રકાર પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. આના વિશેની મેં માહિતી આમાં લખી નથી, એ મુદ્દા આપ્યા એ બુકમાં. બરાબર, મારો કહેવાનો મતલબ આ વસ્તુ ખાલી સમજવાની છે. ખ્યાલ આવે બધાને? એ ત્રણેય મુદ્દા હું સમજાવું, પછી જેમ બોલું એમ તમારી રીતે એડ કરીને બુકમાં લખી જજો. બાકી આ બધી વસ્તુ છે એ ફેરબુકની અંદર આ જ રીતે તમારે ફેરબુક આપણે જે બનાવવાની કીધી આ રીતે લખતું રહેવાનું. ઓકે, તો ત્રુટિ એટલે શું? તો કે માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહેવામાં આવે. ભૌતિક વિજ્ઞાનમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલા પ્રકારની હોય બાળકો? બે પ્રકારની, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિના બાળકો ત્રણ પ્રકાર: સાધનની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ અને પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. ઓકે, હવે હું પહેલી ત્રુટિ તમને સમજાવું. સાધનની ત્રુટિ. કઈ ત્રુટિ? સાધનની ત્રુટિ કેને કહેવાય? બાળકો તમે કોઈ પણ જગ્યાએ વજન માપવા જાઓ, આમ જોવા જઈએ તો આપણે એવું આ પાઠમાં ભણ્યા, વજન ન બોલાય, શું બોલાય? દળ. યાદ આવે બધાને? આપણે કોઈ પણ જગ્યાએ આપણું દળ માપવા જાય ત્યારે તમે ઓલો જે વજન કાંટો હોય એની ઉપર ઊભા રહ્યો બાળકો, હું જે બોલું સમજો, વજન કાંટા ઉપર તમે ઊભા રહ્યો જોઈએ ત્યારે ઓલો વજન કાંટો હોય ને ઝીરો ઝીરો હોવો જોઈએ તો તમારું પરફેક્ટ રીડિંગ બતાવે. પણ એની જગ્યાએ તમે ઊભા રહ્યો એ પહેલાં જ વજન કાંટો 500 ગ્રામ દળ દર્શાવે. કેટલા ગ્રામ? 500 ગ્રામ. તમારું દળ છે 50 કિલોગ્રામ. ગ્રામ નહીં હો ભાઈ, કેટલું? 50 કિલોગ્રામ. હવે તમે ઝીરો ઉપર કાંટો હોય ને ઊભા રહ્યો ને તો તમારું દળ 50 કિલોગ્રામ જ બતાવશે. પણ એ જે સાધન એ વજન કાંટો એની અંદર પહેલેથી જ છે ને તમારે 1/2 કિલો તો બતાવે જ છે વજન, સોરી આપણે દળ બોલશી અત્યારે. તો હવે તમે ઊભા રહ્યો જે વજન કાંટા ઉપર, ખરેખર હે તમારું દળ 50 કિલોગ્રામ, પણ વજન કાંટો કેટલું બતાવશે? કેટલું બતાવશે? 50 કિલોગ્રામની માથે કેટલું દર્શાવશે? 1/2 કિલોગ્રામ. ટપ્પા પડે જે બોલું તો એ જે સાધનની ત્રુટિ એ પહેલેથી જ 500 ગ્રામ એટલે કે 1/2 કિલોગ્રામની ત્રુટિ જોવા મળશે. તમે ગમે એટલા લાઇનમાં આવેલા હોય વજન કરતા જવું જોઈએ, બધાના વજનમાં 500 ગ્રામની ત્રુટિ જોવા મળશે. તો એ કઈ ત્રુટિ કહેવાય? સાધનની ત્રુટિ. સમજાય બધાને? વ્યવસ્થિત ત્રુટિના પ્રકારે કેટલા? ત્રણ. એમાંની કઈ ત્રુટિ? સાધનની ત્રુટિ. માપન પછી જો બીજી ત્રુટિ એ કઈ? વ્યક્તિગત ત્રુટિ. માણામય ત્રુટિ તો હોય જ ને, માણામય ત્રુટિ હોય, વ્યક્તિગત ત્રુટિ ક્યાં જોવા મળે? વ્યક્તિગત ત્રુટિ વિચારવો જોઈએ. આપણે જો ત્રીજો પ્રકાર જોઈ એને એના કરતાં વ્યક્તિગત ત્રુટિ એ પહેલાં એ જોઈ. વ્યક્તિગત ત્રુટિ એટલે ક્યાં જોવા મળે? દાખલા તરીકે હું તમને એમ કહું કે તમને એક માઇક્રોસ્કોપ આપી દઉં, સમજો માઇક્રોસ્કોપનું કામ શું? તો કે કોઈ પણ વસ્તુને આપણે સૂક્ષ્મ સ્વરૂપે જોવી હોય તો એના માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી. હવે એ માઇક્રોસ્કોપ તમને આપી દઉં, તમને એમ કહું નીચે એક પર્ણ રાખ્યું એ પાંદડું, એના કોષ જોવો. તો અમુક વ્યવસ્થિત રીતે આ રીતે માઇક્રોસ્કોપ હોય ને આ રીતે રાખીને ઓલા પર્ણ જોતા હોય, હા કે ના? તો એને પરફેક્ટ દેખાય. અમુક એવાય હોય મારા જેવા, કઈ રીતે માઇક્રોસ્કોપ રાખે? તો કે માઇક્રોસ્કોપ આમ અધર રાખે, ભાઈ નીચે ઓસિકું હોય અને પછી પર્ણ જોતો હોય તો પર્ણની અંદર કેટલું આડાવરું દેખાતું હોય છે. તો એ કેનામાં ત્રુટિ? વ્યક્તિગત ત્રુટિ, હા કે ના? મારો કહેવાનો મતલબ વ્યક્તિગત ત્રુટિ એટલે શું? અહીંયા હું એક ઘડિયાળ દર્શાવું બાળકો આ રીતે. તો આ રીતામાં આ સેકન્ડ કાંટો હોય અત્યારે, અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, આ 6, આ 9. હવે મારે આ ટાઈમ જોવો હોય બાળકો તો મને આ કાંટવાની અંદર સેકન્ડ કાંટો હોય જો હું અહીંથી પરફેક્ટ આ રીતે જોઉં મને ચોખ્ખું દેખાય કે અત્યારે આટલા નહીં ને આટલા જ વાગ્યા હોય. તો અમુક અક્કલ મઠા હોય આવી તમે લબાણની જેમ ઊભા હોય ને આવી આમ જોતા હોય તો એ પરફેક્ટ રીડિંગ મળશે નહીં. તો એ કઈ ત્રુટિ કહેવાય? વ્યક્તિગત ત્રુટિ. ઓકે બાળકો, આને આ લખો, યાદ રાખવાનું છે નહીં આ કાંઈ. હું જે એકવાર બોલું, આ જે મુદ્દા બોલવું ને ખાલી સમજવાના હોય, તમને ખ્યાલ આવવો જોઈએ કે સાધનની ત્રુટિનો મતલબ શું થાય, વ્યક્તિગત ત્રુટિનો મતલબ શું થાય. આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ દાખલામાં ક્યાંય નથી કરવો, આના પછીનો લેક્ચર ચાલુ કરી એ ખાસ મહત્વના દાખલા છે. આ વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ, એવું ન થવું જોઈએ કાંઈ ખબર ન પડી. ત્રીજો પ્રકારે બાળકો પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ કેવી રીતે? બાળકો તમે આમ સામાન્ય રીતે જોયું હોય છે, તમે ડૉક્ટર આગળ જવું જોઈએ, ડૉક્ટર આગળ જઈને તમને તાવ આવ્યો હોય તો ઘણા ડૉક્ટર શું કરશે? ઇન્જેક્શન લેશે,
થર્મોમીટર રહેશે, બગલમાં રાખીને તમારા શરીરનું તાપમાન માપશે. અને ઘણા ડૉક્ટર કેવી રીતે કરશે, થર્મોમીટરને તમારી જીભની નીચે રાખશે અને તાપમાન માપશે. જે બોલવું સમજાય, પ્રયોગ પદ્ધતિને બધા બે ડૉક્ટરે એક બગલમાં થર્મોમીટર રાખીને રીડિંગ માપે અને એક જીભ નીચે થર્મોમીટર રાખીને રીડિંગ માપે. તો આમ જોવા જઈએ તમને ખબર પડે પરફેક્ટ રીડિંગ ક્યાં આવશે. જીભ નીચે જે થર્મોમીટર રાખ્યું હશે એના લીધે પરફેક્ટ રીડિંગ મળશે તમને, અને બગલમાં જે થર્મોમીટર રાખ્યું હશે જે ડૉક્ટરે એનાથી પરફેક્ટ રીડિંગ નહીં મળે. કેમ? કેમકે શરીરની આ જે ચામડી છે એનું ટેમ્પરેચર એમાં એડ થતું હશે. તો કઈ રીતે પ્રયોગ કરો એના લીધે કંઈક ત્રુટિ ઉત્પન્ન થતી હોય છે, એટલે એને લખ્યું પ્રયોગ પદ્ધતિને કારણે. એકને એક વસ્તુ હોય, તાવ જ આપણે માપવું હોય કેટલો હોય, પણ અલગ અલગ રીતે માપે તો એ જે પ્રયોગની અંદર ઉદ્ભવે એવી ત્રુટિને કેવી કહેવાય, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. ઓકે બાળકો. અને છેલ્લે અવ્યવસ્થિત ત્રુટિ, મેં કીધું એમ અનિયમિત ફેરફારને કારણે, અનિયમિત ફેરફારને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનમાં જે ત્રુટિ ઉદ્ભવે તેને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે અત્યારે તમે બધા બેઠા હો, આપણે લેક્ચર લઈ અત્યારે કાંઈ વાતાવરણમાં વાંધો નથી, શાંત વાતાવરણે વ્યવસ્થિત રીતે બેઠાય અને પનારા સાહેબ ભણાવે એ આપણે વિડીયો જોઈ. પણ હવે હું અહીંયા તમને ભણાવતા એક પ્રયોગ શીખડાવું. કેનો? તો કે સાદા લોલકનો. હવે સાદું લોલક કેવું હોય, તમને બધાને આમ જોવા જાય તો હિંચકો હિંચકા ઉપર બેઠા હોય સાદું લોલક જ છે. ધારો કે આ સાદું લોલક આવી તા, ઓલી જૂના જમાનાની ઘડિયાળની વાત કરી. તો હવે આ સાદું લોલકે તમે અત્યારે પ્રયોગ કરો, હું ભણાવું, અને તમે બેઠા બેઠા અહીંયા ઘરે અત્યારે પ્રેક્ટિકલ આ રીતે કરો કે સાહેબ આ દ્રઢ પદાર્થ છે, દ્રઢ એટલે અહીંયા પદાર્થ, આ જે પદાર્થ એ ડગી ન શકે હોય એની આવી અહીંયા દોરી બાંધી, દોરી બાંધીને અહીંયા એક પદાર્થ લટકાયું હોય અને તમે એને આવી તમ ધક્કો મારીને આવી તમ ગતિ કરાવો આવી તા, અને ઓચિંતી ઘરમાંથી કોકે બારી ખોલી અથવા ખેતરમાં બેઠા હોય અને આપણે આ પ્રયોગ કરતા હતા તો ઓચિંતો પવન આવે તો ઓલા દોલન થતા હતા આમ આમ, એની જગ્યાએ હવે મનસે મજા આવે એમ થવા, આ રીતે ટપા પડે જે બોલવું હા કે ના. તો મારો કહેવાનો મતલબ આગાહી નથી કરી, જો સમજો અનિયમિત ફેરફાર અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનમાં જે ત્રુટિ ઉદ્ભવે એને કેવી ત્રુટિ કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ. આ ત્રુટિ ધન એવું હોય અથવા ઋણ એમ બંને પ્રકારની હોઈ શકે. ટપા પડે. ઓચિંતું ઓલું જે દોલક થતું હતું ને, તમે હિંચકા ઉપર બેઠા હોય, હિંચકો ખાવો અત્યારે આવી ત્યાં હા કે ના સમજો, અને ઓચિંતું તમારી પાછળ આવીને તમને કોઈક ફેરવીને ધક્કો મારે તો તમારી દિશા હતી આમ, તો તમે હવે આવી તમ મજા આવે એમ ગતિ કરવા માંડશો, તો એ જે ત્રુટિ એ કઈ ત્રુટિ છે, અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે બાળકો. છેલ્લી વાત, ઘણા બધા અવલોકનોની સરેરાશ લઈને ત્રુટિ આપણે ઓછી કરી શકીએ. આપણે ત્રુટિ એકવાર મળી આવી તમ દોળકવાળા વાળા પ્રયોગની અંદર તમે જોયું આવી તમ, તો પવન આવ્યો તો ઓલો દોળક હતું મજા આવે એમ આમ ગતિ કરવા માંડ્યું, આ એક પ્રયોગ થયો. પણ આવા ઘણા બધા પ્રયોગ થાય અને એ બધાની જો બાળકો સરેરાશ લેવામાં આવે તો જે ત્રુટિ આપણે મળી હતી એના કરતાં પ્રમાણમાં શું થતો હોય છે, ઘટાડો, સરેરાશ લીયો એટલે. ઓકે બાળકો. ઓકે, તો આજે ત્રણ શબ્દ તમે લેક્ચરમાં ભણ્યા, ચોકસાઈ એટલે શું, સચોટતા એટલે શું, અને ત્રુટિ એટલે શું. ત્રુટિ એટલે શું ખ્યાલ આવે બધાને, માપનમાં રહેલી અચોકસાઈને અથવા ભૂલને શું કહેવામાં આવે, ત્રુટિ. કેટલા પ્રકાર બોલ્યા બાળકો, બે. કઈ ક્યાં ક્યાં ક્યાં? એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી કઈ ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિને પાછા બાળકો કેટલા પ્રકાર, ત્રણ. સાધનની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ અને પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. અને વ્યવસ્થિત ત્રુટિ કેવી હોય, કાં ધન હોય કાં કેવી મળશે, ઋણ. અને અવ્યવસ્થિત ત્રુટિ કેવી હોય, ધને હોઈ શકે અને ઋણે હોઈ શકે. ખ્યાલ આવે બધાને? સારું બાળકો, આટલું વ્યવસ્થિત રીતે સ્ક્રીન પોઝ પાડી લેજો, બરાબર કમ્પ્લીટ પરફેક્ટ આટલું થઈ જવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરથી બાળકો હવે આપણે 3-4 લેક્ચર ત્રુટિના દાખલા, ત્રુટિની થિયરી આગળ હવે જોશી. ખાસ એ જી આપણે હવે દાખલા ગણશી, નીટ અને જી જેવી પરીક્ષા માટે ખાસ મહત્ત્વના. તો અત્યાર સુધીમાં પૂછાયેલા ભેગા ભેગા હું જો તમને દર્શાવતો જ જઈશ બોર્ડની અંદર. તો જી વર્ક કરો, એની ફેરબુક બનાવતા રહેવાની, એવું ના કરતા કે આજે ભણાવ્યું એ જ કમ્પ્લીટ કરવાનું, ક્યારેક ક્યારેક અગાઉ નહીં પણ આ ફેરવીને અગાઉ જે ભીણવું હોય નકર થાય એવું કાગળ આગળ ભણતા જવાનું, વાંહે થતું જાય ધોરું.
ટપા પડ્યા બધાને, એટલે ધોરું થાવ જોઈએ નહીં, એટલે ક્યારેક ક્યારેક આગળનું રિવિઝન મહેરબાની કરીને કરતા રહેજો. ઓકે બાળકો, બધાને મારા જય શ્રી કૃષ્ણ.